વિદેશથી હીરા ખરીદી કરવા બાયસ આવશે ત્યારે ભાષાનું રૂપાંતર કરવા ઇન્ટરપ્રિટેશનની જરૂરિયાત ઊભી થશે ઇન્ટરપ્રિટેશનની જરૂરિયાતની પહોંચી વળવા પીએમ મોદીનું આ સૂચન હતું પીએમની સૂચનાના પગલે વીએનએસડીમાં કોર્સ શરૂ કરવા પણ કામગીરી શરૂ કરાઈ જે રીતે ગઈકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ બુશનું ઉદઘાટન કરવા માટે પહોંચ્યા હતા અને તેમની ભાષણની અંદર જે રીતે ઉલ્લેખ કર્યો હતો કે ડાયમંડ બુશની અંદર વિદેશથી લોકો આવતા હોય છે ત્યારે ટ્રાન્ઝેક્શન એટલે કહી શકાય છે કે ભાષા કન્વર્ટ કરવા માટે વ્યક્તિઓની જરૂર પડતી હોય છે તો તે વ્યક્તિઓને આ જે કોર્સ કરવા માટેની એક ઉદ્દેશ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીને કર્યો હતો અને તેના અંતર્ગત આજથી જ કહી શકાય છે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી છે અને ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ જેવી જોઈ શકાય વહેલી સવારે જ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની અંદર પહોંચ્યા છે પ્રધાનમંત્રી વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીમાં અલગ અલગ દેશોના ઇન્ટરપ્રિટેશન તૈયાર કરવાની સૂચના આપી હતી આ સૂચના સૂચનાને લઈને પ્રફુલભાઈ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર પહોંચ્યા છે વાઇસ ચાન્સલેસર અને અધિકારીઓ સિન્ડિકેટના સભ્યો સાથે જે બેઠક કરવામાં આવી છે અને સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક અસરે આજે જે છે કોર્સ શરૂ થાય કઈ રીતે શરૂ કરી શકાય કઈ કઈ કોલેજની કઈ કઈ યુનિવર્સિટીની અંદર શરૂ કરી શકાય તે બાબતે સૂચન છે તે અત્યારે અધિકારીઓ પ્રોફેસરો સાથે જે ચર્ચા કરવામાં આવી રહી છે સુરત ડાયમંડ હીરા હીરાબૂસની વાત કરીએ તો વિદેશથી હીરા ખરીદવા બહાર શું આવતા હોય છે તેમના ભાષાનું રૂપાંતર કરવા માટે ઇન્ટરપિટિશનની જરૂરિયાત ઊભી થતી હોય છે જેથી લોકોને સરળતા પડશે વેપારીઓને સરળતા પડે અને સાથે રોજગારી પણ ઊભી થાય યુવાનોને રોજગારી ઊભી થાય તે માટેના જે પ્રયત્ન છે જે સંદેશો આપ્યો છે અને તે આધારે ગુજરાત સરકારે તાત્કાલિક જે રીતે કહી શકાય છે એક્શન મોડમાં આવી છે અને તેમના જે મંત્રી છે તે અહીંયા પહોંચ્યા છે અને મિટિંગ કરવામાં આવી રહી છે અને તાત્કાલિક આ કોર્સ જે તે યુનિવર્સિટીની અંદર શરૂ થાય તે માટેના જે છે જે કાર્યવાહી અથવા તો જે તે સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલ દિવસ સુધાર ટીવી નાઇન સુરત